આજે આપણે જોઈશું અશુદ્ધ અપૂર્ણાંકમાંથી મિશ્ર અપૂર્ણાંક કેવી રીતે બનાવવું આગળ આપણે જોઈ ગયા છીએ કે શુદ્ધ અપૂર્ણાંક કોને કહેવાય અશુદ્ધ અપૂર્ણાંક કોને કહેવાય હવે આગળ જોઈએ પહેલાં એક એક ઉદાહરણ સમજી લઈએ શુદ્ધ અપૂર્ણાંકમાં અંશ નાનો હોય અને છેદ મોટો હોય દાખલા તરીકે ત્રણ પંચમાંશ જ્યારે અશુદ્ધ અપૂર્ણાંકમાં અંશ મોટો હોય છેદ નાનો હોય દાખલા તરીકે શુદ્ધ અપૂર્ણાંક ત્રણ પંચમાંંશ ત્રણ અંશ છે પાંચ છેદ છે અંશ કરતા છેદ મોટો છે માટે એને કહેવાય શુદ્ધ અપૂર્ણાંક અશુદ્ધ અપૂર્ણાંકમાં અંશ મોટો હોય છેદનાનો હોય એને કહેવાશે અશુદ્ધ અપૂર્ણાંક અને અંશ કરતો છેદનાનો હોય માટે જ અશુદ્ધ અપૂર્ણાંકમાં એકથી વધુ જવાબ મળે હવે આપણે આ અશુદ્ધ અપૂર્ણાંક છે અને મિશ્ર અપૂર્ણાંકમાં ફેરવતા શીખીએ અશુદ્ધ અર્પૂર્ણાંકને મિશ્ર અર્પૂર્ણાંકમાં ફેરવતા શીખીએ કેવી રીતે આ જ ઉદાહરણ આપણે લઈ લઈએ અગિયાર ચતુર્થાંશ હવે જુઓ અગિયાર ચતુર્થાંશ આ વસ્તુને તમે સમજો બીજી રીતે આપણે એવી રીતે બોલી શકીએ કે અગિયાર ભાગ્યા ચાર અગિયાર ભાગ્યા ચાર હવે આની અંદર કેટલાક શુદ્ધ અંક છે કેટલાક અશુદ્ધ છે એટલે શુદ્ધ અને અશુદ્ધ બંને એકી સાથે આમાં છે માટે એને કહેવાય છે મિશ્ર અપૂર્ણાંક કોનું મિશ્રણ છે શુદ્ધ અશુદ્ધ બંનેનું મિશ્રણ છે એ મિશ્રણને આપણે છૂટું પાડીએ તો અગિયાર ભાગ્યા ચાર આવી રીતે આને બોલી શકાય અગિયાર ભાગ્યા ચાર આપણે કરી જોઈએ પહેલાં અહીંયા અગિયાર ભાગ્યા ચાર ચાર દુ આઠ ચાર ત્રી બાર વધી જશે એટલે ચાર દુ આઠ ત્રણ હવે અહીંયા જુઓ આ છે ભાગફળ આ આ છે છે શેષ શેષ ભાજક ભાગફળ ભાજક શેષ ઓકે હવે આ જે ભાજક છે એને આપણે અહીંયા લાવીશું શેષ છે એને ઉપર લઈ દઈશું અને આજે ભાગ ફળ છે એની અહીંયા લાવીશું મતલબ કે આની જગ્યાએ બનશે એવું કે ભાઈ બે અહીંયા આવ્યા ચાર નીચે જશે ચાર નીચે ત્રણ જશે ઉપર તો બન્યું છે બે પૂર્ણાંક ત્રણ ચતુર્થાંશ બોલાશે અને બે પૂર્ણાંક ત્રણ ચતુર્થાંશ અને બીજી રીતે પણ ચેક કરી શકાય ચાર દુ આઠ આઠ ને ત્રણ અગિયાર મળી ગયા અગિયાર અંશ અને છેદમાં ચારના ચાર ઓકે આ શોર્ટકટ છે આવી રીતે જો શોર્ટકટ ના ફાવે તો આવી રીતે ભાગાકાર કરીને પણ આપણે જવાબ મેળવી શકીએ ફક્ત એનું ચકેળું ફેરવવાનું છે એને ફેરવવાના છે રોટેટ કરવાના છે કેવી રીતે તો અહીંયા આવશે આંખ અહીંયા આવશે આંખ જશે ઉપર અને ઉપરવાળો અંક અહીંયા આવશે એ કઈ ચાર છે નીચે આવશે છેદમાં તો આય કે ચાર નીચે 6 છે ઉપર જશે તો અહીંયા ઉદાહરણ આપણે સમજી લઈએ પંદર સષ્ટમાં અંશ પંદર આને પણ આપણે આવી રીતે કરી જોઈએ પંદર ભાગ્યા છ બોલી શકાય તો યુઝ કરીએ આપણે પંદર ભાગ્યા છ છ દુ બાર છ તરી અઢાર તો છ દુ બાર છ દુ બાર ત્રણ ગયા ત્રણ વધ્યા હવે આને આ પ્રમાણે આપણે ફેરવીએ બરાબર તો ફેરવવામાં ધ્યાન રાખવાની દિશા ઘડિયાળના કોટાની વિરુદ્ધ દિશામાં ઘડિયાળનો કોટો આમ ફરશે આપણે ફેરવવાનું છે આમ ઊંધો તો અહીંયા સૌથી પહેલાં અહીંયા આવશે આવશે અહીંયા ને આવશે અહીંયા આવી છે ત્યાં બનશે એટલે કે 15 શશમાંશની જગ્યાએ આપણે લખી શકીએ 6 નીચે એટલે કે છેદમાં 3 ઉપર એટલે કે અંશમાં અને 2 અહીંયા એટલે કે 2 જો આવી ગયા 2 અહીંયા તો આયા બે આગળ 6 નીચે તો 6 નીચે આવી ગયા 3 ઉપર તો 3 ઉપર આવી ગયા આ સમજવા માટે છે જરૂરી નથી કે દરેક વખતે આપણે આવી રીતે ભાગાકાર કરવો સીધો શોર્ટકટ પણ આપણે કરી શકાય કે ભાઈ છનો ઘડીઓ બોલો સૌથી પહેલાં તો પંદરસઠમાં અંશ તો છ છેદમાં છે તો છેદમાં છના છ મૂકી જ દેવાના ત્યાર પછી છનો ઘડીઓ બોલવાનો ક્યાં સુધી પંદર આવે ત્યાં સુધી તો છ દુ બાર ને છ તરી અઢાર અઢાર વધી જાય છે તો છ દુ બાર છ દુ બાર માટે છ દુ બાર બાર થયા પંદર થવામાં કેટલા ખૂટ્યા ત્રણ

હવે આપણે આવું નહીં કરીએ સીધી રીતે ગણીશું છેદમાં છ છે તો છેદમાં છ મૂકી દો છનો ઘડિયો બોલો વીસ સુધી છ એકા છ છ બાર છ તરી અઢાર છ ચોક ચોવીસ ચોવીસ વધી જાય છે માટે છ તરી અઢારે આપણે ઉભા રહીશું છ તરી અઢાર છ તરી અઢાર હવે અઢાર થયા ઉપર વીસમાં બે ખૂટ્યા બે મૂકી દો છ તરી અઢાર અઢાર ને બે વીસ વીસ ભાગ્યા છ થઈ ગયા હવે આનું અર્થઘટન જોઈએ આપણે તો આ અગિયાર ચતુર્થાંશ રહ્યા હવે એમાં કેટલાક પૂર્ણાંક છે અને કેટલાક અપૂર્ણાંક છે પૂર્ણાંક કેટલા છે બે બે છે એ આની અંદર પૂર્ણ છે અને બીજા ત્રણ ચતુર્થાંક આટલા અપૂર્ણ છે ઓકે પંદર સષ્ઠમાંંશમાં પણ બે પૂર્ણ છે અને ત્રણ ષષ્ઠમાંશ અપૂર્ણ છે બે તો છે જ એની સાથે ત્રણ પણ છે વીસ ષ્ટમાંશમાં શું છે તેમાં ત્રણ પૂર્ણાંક છે પણ બે ષ્ટમાંશ અપૂર્ણ છે તો દરેક સંખ્યા અશુદ્ધ અપૂર્ણાંકમાં એક પૂર્ણ હોય બીજો અપૂર્ણ હોય માટેને મિશ્ર કહેવામાં આવે છે મિશ્ર કહેવાનો અર્થ આ છે કે તો આપણે જોયું શુદ્ધ અપૂર્ણાંકને એક ઉદાહરણ અશુદ્ધનું ઉદાહરણ મિશ્ર અપૂર્ણાંકને કેવી રીતે અશુદ્ધમાં ફેરવી શકાય સોરી અશુદ્ધ અપૂર્ણાંક ને કેવી રીતે મિશ્રમાં ફેરવાય એ આપણે જોઈ લીધું આની એક પદ્ધતિ છે ઘડિયાળના કોટાની વિરુદ્ધ દિશામાં ફેરવવાના બરાબર તો આવી રીતે બનશે મિશ્ર અપૂર્ણાંક ઓકે